રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી, માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ, સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ વાત સલાહને માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યા. તે સુરા અને સુંદરીના મદ અને ફેંકમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી, ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી કંઈક મળી વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું કે રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામીને તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી. હા, એમણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈ તેણે કંકુથી રંગી છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ વાત સાંભળીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. આ વાત સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાણીને તેણે રાજાને આ વાત કરી. રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું થતી છે. આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંતતિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનો આવો ઘોર અપમાન જો થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતા જ પાડોશી દેશના રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી ગયો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતેપ થઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ છીનવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરો લઈ નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરી, તેથી જ માતાજીનો ક્રોપ આપણા ઉપર ઉતર્યો છે. રાજાએ આ વાત સાંભળી રાણીને મારી. આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા. ત્યાં એકાએક વાડીના ફૂલો કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક થઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ તો લોકો જરૂર અકર્મી લાગે છે, નહીતર હરીભરી વાડી લીલોતરી આ રીતે ક્ષણમાં સુકાઈ ના જાય. એમને હટધૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વજને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપી ચાલવા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારમો કલ્પાંત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર માં દશામાનો જ તે શિકાર બન્યા છે. પહેલા રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં, જેણે આપણા કુંવરો જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલતા ગયા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે આવી પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો. તેણે કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે, ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. રાજાએ એક માણસને બોલાવી પોતાનો આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના કડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો. તેના માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેન ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ એ હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું, આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે.
આવી તેણે થડના ભોયમાં દાટી દીધો કળાને. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ઝીપડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક ઝીપડું આપવા કહ્યું. રખેવાળે રાણીની ઉપર દયા આવી તેણે રાણીને એક ઝીપડું આપ્યું. રાણીએ ઝીપડાને સાડીના શેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ઝીપડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા. ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમણે રાણીની સાડીમાં શેડામાં ઢાંકેલો નાસી ગયેલા કુંવરનું માથું સંતાડેલું મળ્યું. માં દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ઝીપડું રાજકુંવરનું માથું બની ગયું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડીથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાના આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા અને રાણી આ ઘટના ઉપર શાંતથી તે વિચાર કરવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ જે કંઈ બનાવો બની રહ્યા હતા તેમાં દશામાના ક્રોધને લીધે જ બની રહ્યા હતા. તેને પણ હવે એન કેન પ્રકારે દશામાના ક્રોધને શાંતો કરવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમના તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા અને રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલને ક્ષમા માગવા યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ માં દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્ચર્ય આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારા વાલા થશે. બીજા દિવસે શત્રુ રાજાના સપનામાં આવી માં દશામાએ કહ્યું કે હે રાજન, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેને કાલે સવારે તું છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે, તે સવારે પાછો આવી જશે. સવારે કુંવર છેમ કુશળ પાછો આવ્યો. શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાના આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલા જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેને આગવતા સાગતા કરી. પછી રાજા અને રાણી બહેનને વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈ તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં માં દશામાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારે રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. જે ધર્મપરાયણ છે, અત્યંત પ્રસન્નીય છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તને તારું રજવાડું પાછું મળી જશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો. તે તેમને પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયા કરી અમી દ્રષ્ટિ કરજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જે કાંઈ પણ મારું અપમાન કરશે તો મારા ક્રોધને ભોગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાને સાથ લઈ શત્રુ રાજા સામે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી માં દશામાના મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ અને શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં, જય દશામાં. જેઓ રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સંનિષ્ઠા પ્રદાન કરજો. જય દશામાં.